गुजरात राज्य में 7 मार्च थी बोर्ड की परीक्षा शुरू થવા જઈ રહી છે। આ પરીક્ષા શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થાય તે માટે સંપૂર્ણ વ્યવસ્થા કરવામાં આવી ચૂકી છે। શિક્ષણ મંત્રી અને માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા પણ પરીક્ષાની તકેદારી તેમજ કોઈ પણ ગેરરીતિ વગર એકદમ શાંતિપૂર્ણ રીતે પરીક્ષા પૂર્ણ થાય તે રીતે તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે। समग्र परीक्षा की तैयारी अंगे मीडिया ने जानकारी आपवा माटे माध्यमिक शिक्षण बोर्ड ना चेयरमेन ने जणाव्युं हतुं के दर वर्षनी जेम आ वर्ष माध्यमिक शिक्षण बोर्ड नी धोरण 10 अने धोरण 12 नी परीक्षा मार्च थी शुरू थई रही छे। राज्यना 18.50 लाख विद्यार्थीओ परीक्षा में बेसवाना छे। राज्यना कुल 1607 परीक्षा केन्द्र में परीक्षा लेवाशे। गुजरात माध्यमिक अने उच्चतर माध्यमिक शिक्षण बोर्ड द्वारा दर वर्षे धोरण 10 अने 12 नी परीक्षाओ मार्च मास में लेवामां आवे छे। चालू वर्षे आ परीक्षाओ 7 मार्च 2019 थी शुरू थशे अने 23 मार्च 2019 सुधी चलनार छे। आ परीक्षा में 18.5 लाख करता वधु विद्यार्थीओ उपस्थित थनारा छे। राज्य में जे 1607 केन्द्र में 5873 बिल्डिंग में आवेला 63600 करता वधु वर्गखंडों में परीक्षा लेवाशे। सीसीटीवी ना अंडर में परीक्षा लेवाशे। इलेक्ट्रॉनिक सर्वेलेंस की पूरी व्यवस्था, स्टाफनी तालीम पसंदगी, त्यार पछीथी जिला कक्षाना अधिकारीशीओनी मीटिंगो माननीय मंत्रीशी द्वारा पण जिला कक्षाना पोलिस अधिकारीशीओ, कलेक्टरशीओ, जिला शिक्षा अधिकारीशीओ और परीक्षा समितिना मेम्बरशीओ साथे पण आ मीटिंगोनुं आयोजन थई गयेल छे। जे कई सूचनाओ एमने आपवानी हती व्यवस्था संदर्भमां ए सूचनाओ आपवामां आवेल छे। बे वखत बाइसेकना माध्यमथी पण समग्र राज्यना સ્થળ સંચાલકો, સુપરવાઇઝરો, સરકારી પ્રતિનિધિને તાલીમ આપવામાં આવી છે। ખાસ કરીને જે અન્ય એવા કેન્દ્રો છે ત્યાં પણ વર્ગ 1 અને વર્ગ 2ના અધિકારીશ્રીઓની વ્યવસ્થા પણ કલેક્ટરશ્રી દ્વારા કરવામાં આવશે। જેમાં 5873 બિલ્ડિંગમાં 63000 કરતા વધારે વર્ગખંડમાં પરીક્ષા લેવાશે। તમામ કેન્દ્રમાં સીસીટીવી સાથે સજ્જ કરવામાં આવ્યા છે। રાજ્યના તમામ જિલ્લામાં જિલ્લા કક્ષાના અધિકારીઓ સાથે શિક્ષણ અધિકારી તથા ટ્રેનિંગ વાળો સ્ટાફ નિષ્પક્ષ રીતે પરીક્ષા યોજવા તૈયાર છે। બાયસેફના માધ્યમથી જે પણ સરકારી સ્ટાફ રોકાયો છે તેને 2 વખત ટ્રેનિંગ અપાય છે જેથી કરીને સુવ્યવસ્થિત રીતે પરીક્ષામાં કામ કરી શકાય। 2014 થી જે આખી આ સિસ્ટમ શરૂ થઈ છે અને વિદ્યાર્થીઓને ખાસ કરીને પ્રેરણા, માર્ગદર્શન અને પ્રોત્સાહન માટેની એમાં માન્ય શિક્ષણ મંત્રીશ્રી અને માન્ય મુખ્યમંત્રીશ્રી કક્ષાએથી રસ લે છે, માર્ગદર્શન આપે છે અવારનવાર। માન્ય શિક્ષણ મંત્રીશ્રીએ પણ બાયસેકના માધ્યમથી તમામ જે વિદ્યાર્થીઓ છે એ લોકોને પણ પ્રોત્સાહિત કરેલા છે। ખાસ કરીને સમાજના જે અગ્રણીઓ છે, ધાર્મિક ક્ષેત્રના આગેવાનો છે, એમના મારફતે પણ બાળકોને પ્રોત્સાહિત કરવાનું અને એમને કોઈ જાતનું ભારણ ન રહે એ પ્રમાણેનું માર્ગદર્શન આપવામાં આવે છે। જિલ્લા કક્ષાએ જે છે એ જિલ્લા કક્ષાએ અમારા જિલ્લા શિક્ષણ અધિકારીશ્રીઓ દ્વારા ખાસ કરીને સાયકેટ્રિસ્ટ, પછી સાયકોલોજી વિષય ભણાવતા અને ત્યાં રિટાયર્ડ નિવૃત્ત જે થઈ શકે છે કહી શકાય એવા આચાર્યશ્રીઓની અને શિક્ષણવિદોની મદદ લઈ અને ત્યાં પણ આવા જે કાર્યક્રમો કર્યા છે। અમારી હેલ્પલાઇન પણ ચાલુ છે અને હેલ્પલાઇનમાં પણ આ લોકોના સવાલો આવે છે, પ્રશ્નો આવે છે અને પ્રશ્નોના જવાબો યોગ્ય જવાબ પાઠવવામાં આવે છે। રાજ્યના જિલ્લા કલેક્ટરને પણ આદેશ પ્રમાણે સંવેદનશીલ પરીક્ષા કેન્દ્રમાં ખાસ વ્યવસ્થા કરવામાં કહ્યું છે। રાજ્યમાં 600 જિલ્લા પરીક્ષા કેન્દ્ર સંવેદનશીલ જાહેર કરાયા છે। બાળકો એકદમ શાંતિથી પરીક્ષા આપે અને કોઈ પણ ભાર વગર પરીક્ષા આપી શકે તેવા પ્રયત્નો સરકાર દ્વારા અને માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા કરવામાં આવ્યા છે।